नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गुजराती। बधा गुजराती चोपड़ी काढ़ो, एमा आपणे पाठ सात कविता सात जोवानी छे। पुनरावर्तन करीए छे आपणे, तो काढ़ो पाना नंबर 73, काव्य सात, चपटी वागी। કવિતાનું નામ શું છે? ચપટી વાગી। તો હું જેવી રીતે ગાઉં એવી રીતે તમારે ગાવાની છે। ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે। આ કવિતામાં શું કહે છે બાળકો? ચપટી ચપ ચપ વગાડું છું, હાલતા ચાલતા ચપટી વગાડું છું, લખતા વાંચતા ચપટી વગાડું છું, દોડતા કૂદતા ચપટી વગાડું છું, ખાતા પીતા ચપટી વગાડું છું, ભાઈ બહેનના કાનમાં ચપટી વાગે, બહેનના કાનમાં પણ ચપટી વગાડું છું, અને છેલ્લે શું કહે છે? પપ્પાના કાનમાં ચપટી વગાડું છું, મમ્મીના કાનમાં ચપટી વગાડું છું। તો જો બાળકો, અહીંયા ચપટી વગાડે છે, ભાઈ શું કહે છે? હાલતા ચાલતા ચપટી વગાડે છે, તો આ બાળક હાલતા ચાલતા પણ ચપટી વગાડે છે। આ છોકરો છે એના ભાઈ બહેનના કાનમાં, આ બેન એના કાનના ભાઈના કાનમાં, એવી રીતે બારાફરતી બંને ચપટી વગાડે છે ભાઈ બહેનના કાનમાં, અને છેલ્લે આ છોકરી મમ્મીના કાનમાં ચપટી વગાડે છે, અને પછી એના પપ્પાના કાનમાં ચપટી વગાડે છે। એટલે કહે છે કે પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું। તો જુઓ ફરી એકવાર, નવા શબ્દ આપ્યા છે ચપટી। ચપટી એટલે આપણે ચપટી ચપ ચપ આપણે આંગળીથી કરીએ છીએ ચપટી। તો જો ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે। શું કહે છે? ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી। કેવી ચપટી? કેવી રીતે વાગી? ચપ ચપ વાગી। હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું। શું કહે છે? હાલું ત્યારે ચપટી વગાડું, ચાલતા હાલતા ચાલતા ચપટી વગાડું છું, લખતા વાંચતા ચપટી વગાડું છું। ચપટી તો વાગી જ છે। દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે। ફરી શું કે છે બાળક? દોડતા કૂદતાય ચપટી વગાડું છું, ને ખાતા પીતા પણ ચપટી વગાડું છું। ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે। શું કહે છે? ભાઈના કાનમાં ચપટી વગાડું છું, બહેનના કાનમાં પણ ચપટી વગાડું છું, પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે। તો શું કહે છે? પપ્પાના કાનમાં, મમ્મીના કાનમાં ચપટી વગાડું છું, ફટાફટ ચપટી વાગે છે। તો બાળકો, આ કવિતા તમારે નોટબુકમાં લખવાની છે। હવે જુઓ પાછળના પેજ ઉપર, અહીં પ્રશ્નો આપ્યા છે, જો પ્રશ્ન એક જવાબ આપો। પહેલું, તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તો શું આવશે જવાબમાં? હા, ભાઈ, બહેન, મમ્મી, પપ્પા। કોના કોના કાનમાં ચપટી વગાડશો? ભાઈ, બહેન, મમ્મી અને પપ્પાના કાનમાં ચપટી
વગાડશો? બીજો છે, તમારા મમ્મીનું નામ શું છે? તો બાળકો, આમાં તમારા મમ્મીનું જે નામ હોય એ તમારે લખવાનું છે. ત્રીજું, તમારા પપ્પાનું નામ શું છે? તો આમાં પણ બાળકો, જે તમારા પપ્પાનું નામ હોય એ તમારે તમારી જાતે લખવાનું છે. ચોથું, તમારા ભાઈનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે ભાઈ હોય તમારો એ ભાઈનું નામ તમારે લખવાનું છે. પાંચમું, તમારા બહેનનું નામ શું છે? હા, તો આમાં પણ તમારી બહેન હોય એનું નામ લખવાનું છે. છઠ્ઠું, તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? તો વિદ્યાર્થી મિત્રો, તમારાથી જે મોટું હોય, ભાઈ હોય તો ભાઈ લખવાનું, બહેન હોય તો બહેન લખવાનું. સાતમું, પપ્પાના બહેનને શું કહેવાય? તમારા પપ્પાના બહેનને શું કહેવાય બાળકો? ફોઈ. શું કહેવાય? ફોઈ. આઠમું, મમ્મીના બહેનને શું કહેવાય? તમારા મમ્મીના બહેનને શું કહેવાય બાળકો? માસી. શું કહેવાય? માસી. નવમું, પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા. શું કહેવાય? કાકા. અને દસમું છે, મમ્મીના ભાઈને શું કહેવાય? તમારા મમ્મીના ભાઈ છે એમને તમે શું કહો છો? મામા. શું કહેવાય? મામા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જે પ્રશ્નો લખાવું એ તમારે નોટબુકમાં લખવાના છે. તો લખો પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, લખો પહેલો પ્રશ્ન, વર્ષમાં કેટલી ઋતુ હોય છે? લખ્યું, વર્ષમાં કેટલી ઋતુ હોય છે? તો સામે જવાબ કરીને લખવાનું તમારે. કેટલી ઋતુ હોય બાળકો? ત્રણ. તો લખો જવાબમાં ત્રણ. બીજું લખો, ઠંડી કઈ ઋતુમાં પડે છે? ઠંડી કઈ ઋતુમાં પડે છે? તો લખો જવાબ, કઈ ઋતુમાં પડે ઠંડી? હા, શિયાળામાં. તો લખો જવાબમાં શિયાળો. ત્રીજું, રેઇનકોટ કઈ ઋતુમાં પહેરાય? રેઇનકોટ કઈ ઋતુમાં પહેરાય છે? કઈ ઋતુમાં પહેરાય રેઇનકોટ? હા, લખો જવાબમાં ચોમાસામાં. ચોથું, નંબર ચાર મારો,
શું આવશે લખો તમને ઉનાળામાં શું ખાવું ગમે તમને ઉનાળામાં શું ખાવું ગમે બાળકો હા શું લખવાનું જવાબમાં આઈસ્ક્રીમ શું ખાવું ગમે આઈસ્ક્રીમ નંબર 5 કઈ ઋતુમાં સ્વેટર ટોપી પહેરાય કઈ ઋતુમાં સ્વેટર ટોપી પહેરાય બાળકો હા શિયાળામાં તો સામે જવાબ કરીને લખો શિયાળામાં નંબર 6 પાટા પર કયું વાહન દોડે છે પાટા પર કયું વાહન દોડે છે હા તો કયું વાહન દોડે રેલગાડી અથવા આગગાડી શું લખવાનું આગગાડી અથવા રેલગાડી પણ લખાય સાતમું ચપટી કેવી રીતે વાગે છે જવાબ કરીને સામે લખવાનું છે ચપટી કેવી રીતે વાગે છે તો કેવી રીતે વાગે બાળકો ચપટી ચપ ચપ લખો જવાબમાં ચપ ચપ આઠમું મકાન ચણે તેને શું કહેવાય તો જવાબમાં લખો મકાન ચણે એને શું કહેવાય બાળકો કડિયો શું કહેવાય કડિયો નવમું મમ્મીની બહેનને શું કહેવાય મમ્મીની બહેનને શું કહેવાય બાળકો તમારા મમ્મી બહેનને શું કહો છો માસી શું કહેવાય માસી દસમું લખો દસમું પાકી કેરી કેવી લાગે તો જવાબમાં લખો પાકી કેરી કેવી લાગે બાળકો મીઠી મીઠી કેવી લાગે મીઠી મીઠી અગિયારમું
ડુંગરમાંથી ખળખળ વહે તેને શું કહેવાય? લખો જવાબમાં. ડુંગરમાંથી ખળખળ વહે એને શું કહેવાય બાળકો? ઝરણું. શું કહેવાય? ઝરણું. બારમું લખો. જામફળ બોર કઈ ઋતુમાં ખાવા મળે? જામફળ બોર કઈ ઋતુમાં ખાવા મળે બાળકો? કઈ ઋતુમાં આવે જામફળ બોર? શિયાળામાં. તો લખો જવાબ, શિયાળામાં. નંબર 13, પપ્પાને શું કહેવાય? પપ્પાને શું કહેવાય બાળકો? હા, શું કહેવાય? દાદા. લખો 14મું. બીમાર પડીએ ત્યારે કોની પાસે જવાય? બીમાર પડીએ ત્યારે કોની પાસે જવાય? કોની પાસે જવાય બાળકો? ડૉક્ટર પાસે. તો જવાબમાં લખો ડૉક્ટર. પંદરમો. કયા વાહનને બે પૈડા હોય? કયા વાહનને બે પૈડા હોય બાળકો? સાયકલ, સ્કૂટર, બાઇક, એમાંથી તમારે જે કોઈ પણ બે લખવું હોય લખી દેવાનું. તો લખો અત્યારે જવાબમાં, સાયકલ, સ્કૂટર. નંબર 16, બહેન કોને રાખડી બાંધે છે? બહેન કોને રાખડી બાંધે છે? તો શું આવશે બાળકો જવાબમાં? હા, શું આવશે? ભાઈને. લખો જવાબમાં ભાઈને. 17મો. દાદા શું વાંચે છે? દાદા શું વાંચે છે?
હા તો લખો જવાબમાં છાપું, શું વાંચે છે? છાપું. અઢારમું લખો, તમે મોટા થઈને શું બનશો? શું બનશો બાળકો? તમે મોટા થઈને શું બનાય? તમારે જે બનવું હોય એ તમારે લખવાનું. પોલીસ બનવું હોય, શિક્ષક, ડૉક્ટર, ટીચર, જે બનવું હોય તમારે લખાય. પણ જવાબમાં લખું છું શિક્ષક, પણ તમારે આમાં જે લખવું હોય એ લખાય. શિક્ષક, પોલીસ, ડૉક્ટર, જે તમારી ઈચ્છા હોય કે આ બનવું છે એ તમારે લખાય. ઓગણીસમું ગાયો ભેંસો કોણ ચરાવે છે? ગાયો ભેંસો કોણ ચરાવે બાળકો? હા, કોણ ચલાવે? ગોવાળ. તો જવાબમાં લખો ગોવાળ. વીસમું દિવસે આકાશમાં, દિવસે આકાશમાં શું દેખાય છે? દિવસે આકાશમાં શું દેખાય બાળકો? સૂરજ. શું દેખાય? લખો જવાબમાં સૂરજ. એકવીસમું દિવાળીમાં મીઠાઈ કપડા કોણ લાવે છે? કોણ લાવે બાળકો દિવાળીમાં મીઠાઈ કપડા? હા, તો લખો જવાબમાં મામા. બાવીસમું ઘેર ઘેર ટપાલ કોણ વેચે છે? ઘેર ઘેર ટપાલ કોણ વેચે છે બાળકો? ટપાલી. કોણ વેચે? ટપાલી. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને 22 પ્રશ્નો લખાયા. એ બધા પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને યાદ પણ કરવાના છે. એ તમારું લેશન.